નોબતની વર્ષ 2020-21ની લવાજમ યોજનાનો લાભ લેવાનું ચૂકશો નહીં. લવાજમ સ્વીકારવાનું હજુ ચાલુ જ છે. ચાર આકર્ષક લવાજમ યોજનાઓમાંથી આપની મનપસંદ યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે 2 લકી ડ્રોનો લાભ મેળવો. સાથે જ ઝડપી સમાચાર માટે વોટ્સએપ ન્યૂઝ અપડેટ વડે સીધા તમારા સ્માર્ટફોનમાં મેળવો બ્રેકિંગ ન્યૂઝ. વર્ષ 2019-20ની લવાજમ યોજનાનો મેગા ડ્રો તથા વર્ષ 2020-21નો મિની ડ્રો ટૂંક સમયમાં જ યોજાશે. જામનગર શહેરમાં કોરોનાનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. આજે શહેરમાં કોરોનાના નવા 12 કેસ નોંધાયા છે. 58 વર્ષીય દિનેશભાઈ મામાણીનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શહેર ઉપરાંત જિલ્લામાં પણ કોરોનાના 7 કેસ નોંધાયા છે, એટલે કે સમગ્ર જિલ્લામાં કોરોનાના નવા કુલ 19 કેસ સામે આવ્યા છે. આજે જામનગરના એમપી શાહ ટાઉન હોલમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, મેયર હસમુખભાઈ જેઠવા, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા સહિતના આગેવાનો આ કાર્યક્રમમાં જોડાયા હતા. કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કુલ 154.61 કરોડના વિવિધ કાર્યોનું ઈ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કર્યું હતું, જેમાં મુખ્યત્વે EWS2 યોજનાના 352 આવાસોનું લોકાર્પણ થયું હતું. મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પછી સાંસદ પૂનમબેન માડમના હસ્તે આવાસના લાભાર્થીઓને આવાસની ચાવીઓ સોંપવામાં આવી હતી. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 23.69 કરોડના ખર્ચે થનારા ભુજિયા કોઠાના રિસ્ટોરેશન પ્રોજેક્ટનું મુખ્યમંત્રીએ ઓનલાઈન ખાતમુહૂર્ત કર્યું હતું. આ ઉપરાંત જામનગર શહેરમાં ઇન્દિરા માર્ગ પર બનનારા વિરાટકાય ઓવરબ્રિજ માટે રૂપિયા 155 કરોડ ફાળવવાની મુખ્યમંત્રીએ ઘોષણા કરી હતી. કાર્યક્રમ પછી રાજ્યના મંત્રી અને સાંસદ સહિતના આગેવાનોએ લોકાર્પણ પામેલા આવાસોની મુલાકાત લીધી હતી તથા આવાસના પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. આજરોજ જામનગર શહેર અને જિલ્લા એટલે કે રોડ નગરપાલિકાની નવી અનેક સુવિધાઓ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આ ખાતમુહૂર્તો અને લોકાર્પણ હમણાં જ કરવામાં આવ્યા, સાથે સાથે નવી અનેક જાહેરાતો પણ જામનગરને આવતા દિવસોમાં વધુ સુવિધાસભર બનાવવું, એક મહાનગર કક્ષાનું શહેર બનાવવું એ દિશામાં કરવામાં આવી. ત્યારે સૌ પહેલાં તો હું જામનગરના સર્વે નાગરિકોને, ધ્રોલના નાગરિકોને અભિનંદન પાઠવું છું અને આપ સૌને લીધે જ આજે આ કાર્ય સરકારમાંથી અમે સૌ સાથે મળી અને રાજ્ય સરકાર કરી શકીએ છીએ. આજે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પણ આવાસોનું ઈ લોકાર્પણ માનનીય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીનું એક દ્રઢ સંકલ્પ છે કે 2022 સુધીમાં દરેક વ્યક્તિના માથે પોતાનું ઘર હોય, ઘરનું ઘર વિકાસ કાર્યોના મુખ્યમંત્રી દ્વારા ઈ લોકાર્પણ કાર્યક્રમ ખાસ આજે હતો. એમાં ખાસ કરીને જામનગર શહેરમાં અનેક વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. ખાસ કરીને 928 આવાસ 56 કરોડના ખર્ચે એનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 368 આવાસોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જામનગરની આપણા ગૌરવ સમાન ભુજિયો કોઠો એનું પણ રિનોવેશન માટેનું પણ આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. 5 ઓગસ્ટે અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ સમારંભ યોજાવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામ મંદિરનો શિલાન્યાસ થવાનો છે. આ ઐતિહાસિક સમારંભમાં ઉપસ્થિત રહેવા ગુજરાતભરમાંથી ફક્ત 5 મહંતોને જ આમંત્રણ મળ્યું છે, જે પૈકી જામનગરના ખીજડા મંદિરના મહંત શ્રી કૃષ્ણમણીજી મહારાજને શિલાન્યાસમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું આમંત્રણ પ્રાપ્ત થયું છે, જેને પગલે નગરના ગૌરવમાં વધારો થયો છે.